नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय मध्य विज्ञान शिक्षक आज हूँ आप सबने धोरण छ पाठ आ विषय पर आप आज अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, पानी शब्द सांभता घोड़े में पानी आई जाए खरु? हाँ, अपने गुजराती में कहवत घनी बार वापरता हो। कोईपण वस्तु तमने गमती हो, तमने भावती हो, एवी वस्तु जो तमने देखाय तो मोढ़े में पानी आवी जाय छे। हवे आ पानी छे ए आपना जीवन माटे खूब ज महत्वनुं छे। पानी वगर मानसनुं जीवन शक्य छे नहीं? तो आ पानी छे एने इंग्लिश में कहे छे वॉटर। पानी नुं अणुसूत्र छे H2O। H એટલે કે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન। હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ આ સંયોજન થઈ અને પાણી બને છે। આ તમે આગળ ઉપર અભ્યાસ કરશો। આ તો માત્ર જાણકારી માટે કે પાણીનું અણુસૂત્ર H2O છે। હવે આપણે વિચાર આવે કે આ પાણી છે એ ક્યાંથી મળતો હશે, એમ આપણા મગજમાં પહેલો વિચાર આવે। કોઈ પણ વસ્તુ હોય એનો આપણે વિચાર તો કરવો જ જોઈએ। તો સૌથી પહેલા તમને પાણીનો વિચાર આવે કે પાણી તો તમારા ઘરમાં ક્યાંથી આવે છે? તો એક વિદ્યાર્થી બેને મને એવું કીધું કે મારા ઘરમાં પાણી નળમાંથી આવે છે। સરસ। પછી મેં બીજી વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે બેટા તારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો એણે મને જવાબ આપ્યો કે મારા ઘરમાં વોટર પંપ મૂકેલો છે, એ પંપમાંથી પાણી આવે છે। એટલે કે ડંકી અથવા મોટર દ્વારા પાણી આવે છે। ઓકે, મેં એક ત્રીજી વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, બેટા તારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો એણે એમ કીધું કે મારા ઘરમાં ટાંકો ભરેલો છે, એ ટાંકામાંથી અમે પાણી વાપરીએ છીએ અને મ્યુનિસિપાલિટીના ટાંકા દ્વારા પાણી આવે છે, અમારે નળ છે નહીં। ઓકે, સરસ। તો દરેકના જવાબ અલગ અલગ છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે પાણી છે એ ક્યાંથી આવે છે? તો એકે કીધું છે નળ, બીજી વિદ્યાર્થીને કીધું છે વોટર પંપ। એક ગામડામાં ગઈને મેં એક દીકરીને પ્રશ્ન પૂછ્યો કે બેટા તમે ક્યાંથી પાણી આવે છે તમારા ઘરમાં, ક્યાંથી પાણીનો ઉપયોગ કેવી રીતે વાપરો છો? તો એણે મને કીધું કુવામાંથી। તો કુવામાંથી આવે પાણી, અમુક જગ્યાએ તળાવમાંથી આવે, ક્યાં સરોવરમાં એમાંથી પણ પાણી થઈ શકે। તો આ બધા છે એ પાણીના પ્રાપ્તિ સ્થાન છે। કુવા, તળાવ, સરોવર, સમુદ્ર અને નદી આ બધા પાણીના પ્રાપ્તિ સ્થાન છે। એમાંથી પાણી આપણા ઘરની અંદર મ્યુનિસિપાલિટી દ્વારા પહોંચાડવામાં આવે છે અને ત્યાં એ પાણી નળ દ્વારા આવે છે। તમારી વાત સાચી છે, પણ આપણો જવાબ આ રીતે હોવો જોઈએ। હવે આપણા મનમાં પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે આ પાણી છે એ કુવા, તળાવ, સરોવર, સમુદ્ર કે ડેમની અંદર ક્યાંથી આવતું હશે? તો તમારે એનો જવાબ જોતો હોય તો એ છે વર્ષા। વરસાદ દ્વારા પાણી છે એ આ બધાની અંદર આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમને વિચાર આવે કે વરસાદ આવે ત્યારે એ પાણી વરસાદ તો પાછું ક્યાં જતું હશે? તો એ પાણી છે એ કુવાની અંદર સંગ્રહ પામે, તળાવમાં થાય, સરોવરમાં જાય, સમુદ્રમાં જાય, ડેમમાં જાય અને તમે ચેક ડેમ પણ જોયા હશે। તમે ક્યારેક જજો કોઈક ગામની અંદર અથવા તો કોઈક જગ્યાએ ચેક ડેમ બનાવેલા હોય છે। તમે જ્યારે બહાર પ્રવાસમાં નીકળો અથવા ફરવા જાઓ ત્યારે આજુબાજુ જોવાનું તો નાનું એવું પાણીનું સંગ્રહ સ્થાન જોવા મળે છે, જેને ચેક ડેમ કહેવામાં આવે છે। તો ચેક ડેમ દ્વારા પણ પાણીનો સંગ્રહ થાય છે। તો આ પાણીનું પ્રાપ્તિ સ્થાન મુખ્ય છે વરસાદ, અને પછી વરસાદનું પાણી આ બધાની અંદર ભરાય છે અને એ પાણી આપણને મળે છે। હવે આપણે વિચાર કરીએ પાણીના ગુણધર્મ। તો મારા હાથમાં પાણીની બોટલ છે, હવે હું તમને પૂછું કે પાણીનો રંગ કેવો છે? તો તમે આમ જોઈને કહેશો
પહેલી નજરે કોઈ નાનાને પૂછે તો એમ કહેશે કે બ્લુ કલર જેવું લાગે છે. એકચ્યુઅલી બ્લુ કલર નથી, આ બોટલનો રંગ છે એ બ્લુ છે, બરાબર, વાદળી જેવું. પણ પાણીને કોઈ જાતનો રંગ છે નહીં. આપણે જોઈએ પાણીની રંગ છે કે નહીં. તમે
एक प्रश्न तमारा मन में एवो पण थाय के पानी केटलू हशे आ पृथ्वी ऊपर, तो पानी ए आपणे पृथ्वीनी अंदर बे तृतीयांश भाग छे, ए आटला भागनी अंदर पानी छे। होमवर्क तमे मने पछी मोकलजो। थैंक यू।